નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું. આજે આપણે ધોરણ 5ના હિન્દી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાની છે તેમની બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું. આપણી ચેનલ ઉપર ધોરણ 3-8ના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફ મેળવવાની કિંમત એટલે કે મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો જરૂરથી અભ્યાસ કરી લેજો અને આપણા આ વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો, જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફ બંનેની લિંક મળતી રહે. ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 5ના હિન્દી વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જોઈએ પ્રશ્ન 1નો અ. સહી વિકલ્પ ચૂન કર, પ્રશ્ન કે ઉત્તર લખીએ, જેમના ગુણ છે 3. નંબર 1, હંમેશા હસતે રહેને કી સીખ ખાલ જગ્યા દેતા હૈ, ફૂલ. નંબર 2, વિનમ્ર હોકર રહેને કી સીખ ખાલ જગ્યા દેતા દેતી હૈ, પેડ કી ડાલી. નંબર 3, જગને ઓર જગાને કી સીખ હમે ખાલ જગ્યા દેતા હૈ, સૂરજ. નંબર 4, સ્વદેશ કે લીએ તડપ તડપ કર મરને કી સીખ ખાલી જગ્યા દેતી કે દેતા હે, તો જવાબ આવશે મછલી. ત્યાર પછી નંબર 5, હંમેશા ઉન્નતિ કરને કી સીખ હમે ખાલી જગ્યા દેતા હે, દુઆ. નંબર 6, પૂર્ણમાસી કા ચાંદ કેસા હોતા હૈ, ગોલ. નંબર 7, ખરગોશો કે બિલ કહાં થે સરોવર કે કિનારે. નંબર 8, તાલાબ મેં ક્યાં દિખાઈ દે રહા હૈ, ચાંદ. નંબર 9, ચંદા મામા સે માફી કોણ માગ રહા હૈ, હાથીઓ કા સરદાર. નંબર 10, ચાંદ કે ભાંચે કોણ હૈ, ખરગોશ. નંબર 11, ચંદા મામા રાત કો કહાં આતે હૈ, સરોવર મેં. નંબર 12, બિરજુ ચાચા ને ખાલ જગ્યા મેં સબ્જિયાં બોઈ થી, ખેત મેં. નંબર 13, પેડ કી છાયા મેં બિરજુ ચાચા કો ખાલી જગ્યા આ ગઈ, નીંદ. નંબર 14, આલુ સબ્જીઓ મેં ખાલી જગ્યા હૈ, સરતાજ. નંબર 15, શકરકંદ સ્વાદ મેં ખાલી જગ્યા હોતા હૈ, મીઠા. નંબર 15. નંબર 16, ગાજર કા રંગ ખાલી જગ્યા હોતા હૈ, લાલ. તો ધોરણ 3-8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત 20 રૂપિયા, ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત 20 રૂપિયા. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54. બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત 35 રૂપિયા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 1નો બ. પ્રશ્ન કે ઉત્તર સંક્ષેપ મેં લિખે, જેમના ગુણ છે 4. અહીં તમને પ્રશ્ન આપેલા છે અને તેમનો તમારે જવાબ સંક્ષેપમાં લખવાનો રહેશે, એટલે કે વિસ્તાર વાઇઝ લખવાનો રહેશે, જે તમે અહીં જોઈ શકો છો અને સારા અક્ષરે તમારી નોટબુકમાં લખી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન 2, પરિચ્છેદ કો પટ કર, પ્રશ્ન કે ઉત્તર લિખે, જેમના ગુણ છે 5. અહીં પરિચ્છેદ આપેલો હોય છે તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના પરિચ્છેદ વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે આ લખી પણ શકો છો, જેથી તમને વાંચનમાં પણ સરળતા રહે. અહીં તમને 6 પેરેગ્રાફ આપેલા છે, ત્યાર પછી અહીં તમને 7મો પણ પેરેગ્રાફ આપેલો છે, તેમના પણ સવાલ આપેલા છે. ત્યાર પછી 8 નંબરનો પણ પેરેગ્રાફ છે, તેમની અંદર પણ તમને સવાલ આપેલા છે અને તેમના જવાબ તમે જોઈ શકો છો. ત્યાર પછી 9મો પણ અહીં પેરેગ્રાફ આપેલો છે, તેમાં પણ તમને સવાલ અને જવાબ અહીં આપેલા છે. ત્યાર પછી 10 નંબરનો પણ પેરેગ્રાફ આપેલો છે, તે પરથી પણ પ્રશ્નોના સવાલ અને જવાબ આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન 3, ચિત્ર કે આધાર પર 5 વાક્ય લખીએ, જેમના ગુણ છે 5. અહીં ચિત્ર પરથી તમારે 5 વાક્યો લખવાના છે, જે અહીં તમને ચિત્ર આપેલું છે એ ચિત્ર પરથી તમારે 5 થી 6 વાક્યો લખવાના છે, જે અહીં તમને આપેલા છે તમે જોઈ શકો છો.
આ રીતના તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન 4 નો, અ નિમ્નલિખિત વાક્ય મેં છે સંજ્ઞા પહોંચાણ કર લખીએ. આ રીતના તમારે સંજ્ઞાને શોધીને તમારે આ રીતના તેમનો જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી છે પ્રશ્ન 4 નો, બ વાક્ય મેં છે વિશેષણ પહોંચાણ કર લખીએ. તેમના ગુણ પણ અહીં એક આપેલું છે, વિશેષણ શોધી અને તમારે આ રીતના તેમનો જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી છે પ્રશ્ન 5, 4 નો, ક નિમ્નલિખિત વાક્ય મેં છે ક્રિયાપદ પહોંચાણ કર લખીએ. તેમના ગુણ છે એ. ત્યાર પછી પ્રશ્ન 5 માં, નિમ્નલિખિત વાક્યો કા માતૃભાષા મેં અનુવાદ કીજીએ. માતૃભાષાની અંદર હિન્દીમાં વાક્ય આપેલું હોય તેમનો ગુજરાતીમાં તમારે જવાબ લખવાનો. અને તમને પેરેગ્રાફ પણ પૂછાઈ શકે છે, તો પેરેગ્રાફ આપેલો હોય તેમને નીચે તમારે ગુજરાતી કરવાનું રહેશે. ત્યાર પછી છે પ્રશ્ન 6, મુહાવરે કા અર્થ દેખકર વાક્ય મેં પ્રયોગ કીજીએ. મુહાવરો આપેલો હોય તેમનો અર્થ લખીએ અને તેમની નીચે તેમનું વાક્ય લખવાનું છે, જે 4 ગુણનો પ્રશ્ન છે. પ્રશ્ન 7, નિમ્નલિખિત મેં સે કિસી એક વિષય પર નિબંધ લખીએ. જેમના ગુણ છે 5, મેરા પ્રિય પરિવાર, મેરા પ્રિય તહેવાર, મેરા પ્રિય મિત્ર ઓર મેરી પ્રિય સહેલી, મેરા પ્રિય યાતાયાત કા સાધન, મેરી પાઠશાલા, સ્વચ્છતા અભિયાન, ટેલિવિઝન. ત્યાર પછી છે હોલી. પ્રશ્ન 8, નિમ્નલિખિત વિરોધી શબ્દ કા વાક્ય મેં પ્રયોગ કીજીએ. કિન્હી 4, વિરોધી શબ્દો આપેલા હોય છે તેમની સામે તેમનો જવાબ લખી અને તેમનું તમારે આ રીતના વાક્ય બનાવવાનું રહેશે, જે તમે અહીં જોઈ શકો છો. અને તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો આ રીતના. ત્યાર પછી છે નિમ્નલિખિત સમાનાર્થી શબ્દ કા વાક્ય મેં પ્રયોગ કીજે. તેમાં પણ તમને સમાનાર્થી શબ્દ આપેલો હોય સામે તેમનો જવાબ લખી અને તેમનું આ રીતના વાક્ય બનાવી અને લખવાનું રહેશે, જે તમે અહીં જોઈ શકો છો અને નોટબુકમાં પણ સારા અક્ષરે લખી શકો છો. ત્યાર પછી છે નિમ્નલિખિત શબ્દો કા અર્થ દેખકર શબ્દ કા વાક્ય પ્રયોગ કીજીએ. કિન્હી 4, જેમના પણ ગુણ છે 4, શબ્દ આપેલો હોય તેમનો અર્થ લખીએ અને તેમનો વાક્ય લખવાનું રહેશે, જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો. ત્યાર પછી આપણે આગળનો જોઈએ પ્રશ્ન. પ્રશ્ન 9, નિમ્નલિખિત પરિસ્થિતિ કે બારે મેં સોચ કર અપની રાય લખીએ. જેમના ગુણ છે 3. અહીં તમને સવાલ આપેલો હોય છે અને નીચે તેમનો તમારે આ રીતના જવાબ લખવાનો રહેશે, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું ધોરણ 5 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને આ PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તો વિદ્યાર્થી મિત્રો તેમનો જરૂરથી અભ્યાસ કરી લેજો.